आकांक्षा पत्रिया छे, हूँ एक अडल्ट एंड पीडियाट्रिक एंडोक्राइनोलॉजिस्ट अने डायबिटोलॉजिस्ट छू। आजे जेम जेम कोरोना वायरसना केसेस वधता जाय छे, आपणे एक हाई रिस्क कैटेगरी ग्रुप्स प्रत्ये वधारे ध्यान देवानी जरूर छे, जेम के डायबिटिक्स, हाइपरटेंशन वाळा दर्दीओ, हार्टना दर्दीओ, फेफसाने लगता दर्दीओ अने एवा दर्दीओ जेमने रोग प्रतिकारक शक्ति ओछी छे। आ बधा दर्दीओने खास सावचेती राखवी जरूरी छे। આપણે ક્વિક પોઈન્ટ ડિસ્કસ કરશું જે આ બધા દર્દીઓને લાભદાયક થઈ શકશે। પહેલું પોઈન્ટ આ રહેશે કે જે આપણે લોકડાઉનના દોરાન બહાર સબ્જી કે ગ્રોસરી સ્ટોરમાં જવાની જરૂર હોય, દૂધ લેવાની જરૂર હોય, તો આવા બધા જે રિસ્ક કેટેગરીવાળા દર્દીઓ છે એમને બહાર જવાનું ખાસ ટાળવું જોઈએ અને ઘરના જે જુવાન સભ્યો છે એમને બહાર જવાની સલાહ હું આપીશ। બીજી વસ્તુ આ રહેશે કે જો ઘરમાં કોઈને સાધારણ શરદી ખાંસી હોય, ફ્લૂના लक्षणों देखाता होय तो एमने खास आ ध्यान राखवानुं छे के आ जे हाई रिस्क वाला पेशेंट्स छे एमनाथी वधारे सोशल डिस्टन्सिंग राखे। त्रीजी वस्तु आ रहेशे अने आ पण सौथी अगत्यनी वस्तु छे के जो तमने रूटीन वाइज जे दर्दीओए जे दवा प्रिस्क्राइब करी छे डॉक्टर्से एमने आ बधी दवाओए नियमित स्वरूपे लेवानी बहु आवश्यक जरूर छे, कारण के आपणे कोरोना वायरसथी डरीए छे पण हालना समयमां जे दवाओथी आपणे जे पोतानो रोग छे, डायबिटीज छे के प्रेशर छे एने कंट्रोल करवुं पण बहुत जरूरी छे। तो आ बधा कोरोना वायरस प्रति रोग प्रतिकारक शक्ति वधारे रहेशे। अमे जोयुं छे के जे पेशेंटो नी डायबिटीज कंट्रोलमां नहोती, बीपी कंट्रोलमां नहोतुं रहेतुं, फेफसानी प्रोब्लम्स वधारे हती, आ बधा लोकोने चेप वधारे लागवानी क्षमता हती। એટલે આ બધી વસ્તુઓ બહુ અગત્યની છે કે તમે તમારું મૂડ રોગ વધારે કંટ્રોલમાં સારી રીતે રાખો। એટલે ઘણા બધા પેશન્ટોના ફોન આવે કે લોકડાઉન દોરાન એમને એક પર્ટિક્યુલર દવાની બ્રાન્ડ નથી મળતી, તો એમાં ગભરાવાની જરૂર નથી। તમે તમારા ડોક્ટરને મળીને એના ઓલ્ટરનેટિવ જે મેડિસિન હોય એની બીજી બ્રાન્ડની તમે લઈ શકો અને દવા ખાસ ચાલુ રાખો। મારી વિનંતી આ રહેશે કે જે ટાઈપ 1 ડાયાબિટીસવાળા દર્દીઓ છે જે ઇન્સ્યુલિન પર હોય છે, ઘણા બધા લોકો કમ્પ્લેન કરે છે કે એમને પણ એ પર્ટિક્યુલર બ્રાન્ડ નથી મળતી, તો હવે ઘણી બધી કંપનીઓ જે ઇન્સ્યુલિન બનાવે છે એ અમને ઘણા બધા હેલ્પલાઇન નંબર્સ આપે છે જે અમે પેશન્ટ્સને આપીએ છીએ ને એમને આ પર્ટિક્યુલર ઇન્સ્યુલિન મળી પણ જાય છે, અને જો ન મળતી હોય તો એની અગેન ઓલ્ટરનેટિવ મેડિસિન્સ પણ અવેલેબલ છે। કારણ કે ટાઈપ 1 ડાયાબિટીસવાળા દર્દીઓ જે ઇન્સ્યુલિન લેતા હોય એમનું જે અનકન્ટ્રોલ્ડ શુગર લેવલ્સ આવે છે એના લીધે પણ એ લોકો ઘણા વખત અમના એડમિટ થાય છે હોસ્પિટલમાં, કારણ કે એ લોકો નિયમિત રીતે પોતાની ઇન્સ્યુલિન નહોતા લેતા। એટલે પ્લીઝ આ વસ્તુ પણ ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે। પછી વસ્તુ આવશે ખાનપાનની। કોરોના વાયરસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વાયરલ ઇન્ફેક્શન છે, એટલે આપણે રોગ પ્રતિકારક શક્તિ સારી રાખવી પણ બહુ જરૂરી છે। શુગરના દર્દીઓએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એમને હાઈ કાર્બવાળી વસ્તુ, અથવા હું કહીશ કે જેટલા પણ રોગ આપણે ડિસ્કસ કરીએ આ બધા રોગીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે शुगर अथवा कार्बोहाइड्रेट कंटेंट पोताना जमवामां खास लो लेवल में राखवानुं छे। एना अगेन्स्ट में तमे प्रोटीन कंटेंट वाली वस्तुओ, फाइबर कंटेंट वाली वस्तुओ ए वधारे खावानी राखो। एटले कारण के आपणे आपणुं हमणा हलनचलन पण नथी वधारे, एक्सरसाइज नथी वधारे, आपणी पाचन क्रिया स्लो छे, एटले पण पेशेंट्स फोन करे छे के अमारी शुगर थोड़ीक वधे छे, कारण के आपणी एक्टिविटी लेवल एटलुं बधुं नथी। એટલે હું બધા પેશન્ટ્સને એ જ સલાહ આપું છું કે તમે ડાયટરી જે તમને ચેન્જીસ કીધા છે એનામાં વધારે સ્ટ્રિક્ટ પંક્તિ લાવો, અને પ્રોટીન ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેશે અને કેલરી ઇનપુટ આપણને પેટ ફૂલનેસ પણ રહેશે, એટલે આપણને પેટ ભરાયેલું લાગે, એટલે આપણે વારંવાર જમવા માટે નહીં જઈએ, એ પણ થોડુંક ધ્યાન રાખવાનું છે। એટલે જે આહાર છે જેટલે ડોક્ટરે સમજાવ્યું હોય તમને એનામાં વધારે સ્ટ્રિક્ટ રહેવાની જરૂર છે હાલના સમયમાં। પાણીનું પ્રમાણ જેટલું હોઈ શકે વધારે રાખવાનું છે, અને જેમ આપણે હમણાં ઘણા ટાઈમથી સાંભળીએ છીએ કે હળવું ગરમ પાણી, સૂંઠવાળું પાણી, હળદરવાળું પાણી એ રાખવાથી આપણે જે થ્રોટ ઇન્ફેક્શન્સ છે, જે ગળામાં તકલીફ લાગે વારંવાર, એ પણ ઓછી થાય અને રોગ પ્રતિકારક શક્તિ આ બધી વસ્તુથી સારી થાય, સારી રહે। એટલે આ બધી વસ્તુ પણ તમે તમારા ડાયટમાં યુઝ ચોક્કસપણે કરી શકો। તમે ફ્રેશ ફ્રૂટ્સ ફ્રેશ વેજીટેબલ્સ પણ યુઝ કરી શકો, પણ આ બધી વસ્તુને ખાસ સારી રીતે પાણીથી ધોવું એ પણ બહુ જરૂરી રહેશે હાલના સમયમાં. અને હાથ વારંવાર ધોવું 20 સેકન્ડ માટે એ પણ બહુ અગત્યની વસ્તુ છે હાલના સમયમાં. ફિઝિકલ એક્સરસાઇઝ આપણે બહાર જઈને નથી કરી શકતા, તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તમે ઘરમાં તમારા રૂમમાં બેસીને 30 મિનિટ માટે સૂર્યનમસ્કાર છે, યોગા પોસ્ચર્સ છે, જુદા જુદા પ્રાણાયામ છે, એ બધાનું લાભ રાખીને 30 મિનિટ માટે કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ રાખો તો પણ એટલું જ લાભ મળે છે. આપણે 1-2 કલાક કરવાની એક્સરસાઇઝ જરૂર નથી. તમે એવું પણ કરી શકો 20 મિનિટ સવારે, 20 મિનિટ સાંજે, તો પણ એક લાભ કરે. તમે એવું પણ કરી શકો કે તમે જમી લીધું એના અડધા પોણા કલાક પછી 10 મિનિટ ઘરમાં જ આંટો મારી લો, તો પણ એ એક પ્રકારની એક્સરસાઇઝ જ છે. તમે બીજું એ પણ યાદ રાખી શકો કે તમે 25 થી 30 મિનિટથી વધારે એક જ જગ્યા ઉપર બેસી નહીં રહો. તમને 30 મિનિટ થઈ ગયા હોય તો તમે પ્લીઝ 2 થી 3 મિનિટ માટે ઘરમાં જ આંટો મારી શકો. તો આનાથી આપણી મેટાબોલિક રેટ ફાસ્ટ થાય અને શુગર પણ, જે દવાઓ આપણે પહેલા લેતા હતા, એનાથી જ કંટ્રોલમાં રહી શકે. પછી આવશે આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરી લીધી, પણ ઘણા બધા પેશન્ટો અમને ફોન કરે છે, અમને ઊંઘ આવવાની બંધ થઈ ગઈ છે, અમારી શુગર્સ ફ્લક્ચ્યુએટ થાય છે, અમારી બીપી વધતી જાય છે, મને હેડેક થાય છે, સ્ટ્રેસ લેવલ બહુ વધી ગયું છે, અમને કોરોના તો નહીં થઈ જશે. તો સ્ટ્રેસ અમે જોયું છે કે ડાયાબિટીસમાં બહુ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે, એટલે તમારે સ્ટ્રેસને નિયંત્રણમાં રાખવું પણ બહુ જરૂરી છે. એના માટે ફિઝિકલ એક્સરસાઇઝ સાથે સાથે મેન્ટલ એક્સરસાઇઝ અથવા હું કહીશ મેડિટેશન, યોગા કરવું બહુ જરૂરી છે. એટલે પ્લીઝ 30 મિનિટ્સ ફિઝિકલ એક્સરસાઇઝ અને 30 મિનિટ્સ મેડિટેશન. ઓનલાઈન કોર્સીસ અવેલેબલ છે જુદા જુદા પ્રકારના, એ બધું કરવાની પણ આદત નાખો. હોઈ શકે આ લોકડાઉન આપણને એક પોઝિટિવ સ્વરૂપે આપણે લઈએ કે આપણી મેન્ટલ હેલ્થને આપણે પણ સારી રીતે એની દેખભાલ કરીએ, તો હોઈ શકે આપણી દવા શુગરની ઓછી પણ થઈ શકે. આ દરમિયાન ઘણા બધા પેશન્ટો એવું પણ મને કહે છે કે મને બિઝનેસનું સ્ટ્રેસ એટલું બધું રહેતું હતું, આ લોકડાઉન થયું એટલે થોડું બિઝનેસ સ્ટ્રેસ પણ થોડુંક ઓછું થયું છે મને એવું લાગે છે. ઘરે અમે ફેમિલીની સાથે ટાઈમ વિતાવીએ છીએ એટલે બધી મદદ સ્વરૂપ રહે છે. આ બધા પોઈન્ટ્સ મને લાગે છે ક્વિક પોઈન્ટ્સ તમને ચોક્કસપણે બહુ ઉપયોગી થયા હશે. હું આશા કરું છું કે તમે આ બધા પોઈન્ટ્સ ફોલો કરશો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. નમસ્કાર.